સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મહિલા મોરચાની બહેનો દ્વારા મહિલાઓને 33% લોકસભા અને વિધાનસભામાં અનામત મળતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પહેલું બિલ રજૂ કર્યું હતું, જેમાં પહેલું બિલ મહિલા આરક્ષણ સાથે જોડાયેલું છે અને તે નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે, જેમાં લોકસભા અને વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે, જેમાં લોકસભા અને વિધાનસભામાં 1/3 મહિલાઓ જોવા મળશે. ત્યારે હાલ 82 મહિલા સંસદ સભ્ય છે અને આ બિલનો કાયદો બન્યા પછી મહિલા સભ્યો માટે 181 બેઠકો અનામત રહેશે અને આ બિલ હેઠળ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 15 વર્ષ માટે આરક્ષણ મળશે અને 15 વર્ષ પછી જો મહિલાઓને આરક્ષણ આપવું હશે તો ફરી બિલ લઈને આવવું પડશે. ત્યારે અત્યારે લોકસભામાં 82 મહિલા સંસદ છે, જે વધીને 182 થશે. ત્યારે 33% લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપતા પ્રાંતિજ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પ્રાંતિજ ભાંખડિયા બસ સ્ટેશન ખાતે હાથમાં વિવિધ બેનરો પોસ્ટરો સાથે એકઠા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, મહિલા મોરચાના ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, ભગવતીબેન પટેલ, મીનાબેન સોની, સુલોચનાબેન સોની, ભગવતીબેન શર્મા, કુંદનબેન જયસ્વાલ, કંચનબેન સોની, સુનિતાબેન શર્મા, રિંકુબેન ચૌહાણ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નિકુલભાઈ રામી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, અમરીશભાઈ સોની, મનોજભાઈ મોદી, વિજયભાઈ શર્મા સહિત ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. નમસ્કાર. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ગઈકાલે જે 33% અનામત મહિલાઓ માટેનું જે બિલ પાસ કર્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમે બધી મહિલાઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમણે જે નારીનું સન્માન આપ્યું છે એ બધું એ અમે પ્રાંતિજ શહેર મહિલા મોરચા તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આજે લોકસભામાં અને વિધાનસભામાં જે મહિલા અનામતનું બિલ મંજૂર કર્યું છે તે બદલ અમે મહિલા મોરચા દ્વારા એમનો ખૂબ જ આભાર માનીએ છીએ. છેલ્લા 27 વર્ષથી આ બિલને મંજૂરી મળતી નથી અને આજે એમને બિલ પસાર કર્યું, નારી શક્તિનું સન્માન કરેલું છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.